નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય પલાશની સ્વાધ્યાન પોથીનું ચેપ્ટર 3 એકની ફ્લાઇટ બીજાની ફાઇટનું અહીં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની સ્વાધ્યાન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણે જોઈએ પ્રશ્ન 1. મારી આજની રોજનીશી પાઠમાં તમને ગમતા 10 વાક્યોનું સુલેખન કરો. તમારે અહીંયા મેં જે 10 વાક્ય લખ્યા છે એ સિવાયના પણ તમે 10 વાક્ય લખી શકો છો. સુલેખન એટલે જોઈને સારા અક્ષરે લખવું. પગ આવ્યા એટલે બધા ઉકરડા ઉપર ફરી વળીને જોયું. મારા જેવી બચ્ચીઓ જોડે સખીપણા બાંધ્યા. દુનિયા જોવાનું મન થયું છે. હવે તો મારા ઉડીને દુનિયાના પ્રવાસે નીકળવાનો ઈરાદો છે. પીપમાં તો ખરેખર સારું સારું ખાવાનું છે. મારી ધારણા ખરી પડી. ચોખ્ખા થવા માટે સ્નાન કરવાની મરજી થઈ. પડદા જેવું કાણાવાળું સુંદર ઘર મળ્યું. ફરી પેલા શાનદાર ઘરમાં પહોંચી. ઓરડામાં હવે અંધારો ને શાંતિ લાગે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન 2. અહીં આપેલા વાક્યનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વર્ગીકરણ કરો. કુલ આપણે 10 વાક્ય આપેલા છે, જેમાં વર્તમાન કાળમાં જોઈએ તો રીતેશ ક્રિકેટ રમી રહ્યો છે. જાળીમાં છુપાયેલો સાપ જરા જરા હલી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે જ્યાં છે એ બધા આપણા છે વર્તમાન કાળ. ભૂતકાળ જોઈએ તો ટેબલ પર નાસ્તો હતો. હું જન્મી ત્યારે ઈંડું હતી. ગઈકાલે નિશાળમાં રમત ઉત્સવ હતો. બે પગ વાળું પ્રાણી શાનદાર ઓડામાં સૂતું હતું. તો આ રીતે હતો હતી આવે એને આપણે ભૂતકાળ કહીશું. ભવિષ્યકાળ, હું આવતીકાલે અમદાવાદ જઈશ. હું સત્રાંત પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે. પણ તમે જોઈ શકો છો આવતા મહિને છે, હજી લગ્ન થયા નથી, એટલે એ પણ આવશે ભવિષ્યકાળ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 49 પર આપેલા એક ઈડરનો વાણિયો કાવ્યમાંથી સરખાપણાસ્વરા શબ્દ શોધો અને તેનો વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, નામ ગામ, મારા ગામનું નામ રામપુર છે. તો આપણે પહેલો શબ્દ લખીશું વાટ અને પ્રાસવાળો શબ્દ ઉચાટ. આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉચાટ કરતી રહી. બીજું, વિચાર બાર, એને બાર બાર વાર વિચાર કરી શાકભાજીનો ધંધો શરૂ કર્યો. 4 વાર, વિવાદને ડોક્ટરે 4 વાર દવા લેવાનું કહ્યું છે. ઘાવ અને દાવ, રાહુલના શરીર પર ઘાવ છે છતાં પણ તે દાવ લેવા ગયો. હાથ સાથ, મેં હારતા મિત્રને સાથ આપવા હાથ લંબાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક વાક્ય જે છે એ વાક્યમાં ક્ષતિઓ રહી ગઈ છે. આપણે તે સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. દુનિયા જોવાનું મન થઈ છે, તો થઈ છે નો આવે, દુનિયા જોવાનું મન થાય છે. મોલ ઉપર બેસવા જતી પક્ષીઓ, ત્યાં આવશે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. ઘડિયાળમાં કેટલી વાગ્યા છે, તો ત્યાં લખીશું ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. કામ કરવામાં ખૂબ થાક લાગી, તો કામ કરવામાં ખૂબ થાક લાગ્યો. સિંહણનો ડડક સાંભળી માલધારી ચમકી ગઈ, તો સિંહણ નો નો આવે, સિંહણ ની આવે. સિંહણની ડડક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ. 5, આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. તો તમે વાક્ય વાંચી શકો છો. આપણે સીધો પ્રશ્ન જોઈશું, વિચિત્ર એટલે શું? તો વિચિત્ર એટલે અલગ પ્રકારનું, અજુગતું. બીજું, ભો શબ્દનો અર્થ લખો. તો ભો શબ્દનો અર્થ ભય, બીક, ડર થશે. તમારા વાક્ય વાંચીએ, ખૂબ પજવણી થાય છે પણ કશું ભો જેવું નથી, એટલે કે ડર જેવું નથી. 3, મધ્યાહન શબ્દનો અર્થ. તો મધ્યાહન શબ્દનો અર્થ થશે બપોર. બરોબર, બપોર થાય. ત્યારબાદ ચિત્રી ચડવી એટલે શું? તો ચિત્રી ચડવી એટલે શુભ ચડવી. અગણિત શબ્દનો અર્થ. તો અગણિત શબ્દનો અર્થ ગણાય નહીં તેટલા, અસંખ્ય એવો થાય. આપેલા ચિત્રમાં વિશેષણ શોધી તેનું વાક્ય પ્રયોગ કરો. તો ચોખ્ખું, 5, હોશિયાર, સફેદ અને સુંદર એ 5 વિશેષણ છે. તેનું વાક્ય જોઈએ તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખવું જોઈએ. આર્ય ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. જીયાનને સફેદ શર્ટ ખૂબ ગમે છે. મોરના પીછા ખૂબ સુંદર હોય છે. રિયાએ 5 ચોકલેટ ખાધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં એક ભાવપત્રક આપેલું છે. બરોબર, આ તમારે પહેલા તેને વાંચી લેવાનું. પછી પહેલો પ્રશ્ન જોઈએ, નિશા પ્રોવિઝન સ્ટોર ક્યાં આવેલ છે? તો નિશા પ્રોવિઝન સ્ટોર, બરોબર, તમે જોઈ શકો છો અમદાવાદમાં આવેલો છે. ભાવપત્રક કોના નામ પર બનેલું છે? તો તમે નામ વાંચી શકો છો, ભાવપત્રક રજનીકાંત રમણલાલ સોનીના નામ પર બનાવેલું છે.
દ્રવ્યવાચક સંજ્ઞા કહી છે તો બધી જ વસ્તુ દ્રવ્યવાચક સંજ્ઞા છે. ખાંડ, ઘઉં, ચોખા, મીઠું, મગફળી અને મગફળીનું તેલ. કઈ વસ્તુ લીટરમાં માપી શકાય? તો મગફળીનું તેલ લીટરમાં માપી શકાય. કઈ વસ્તુ મોંઘી છે? તો આપેલા લિસ્ટમાં તમે જોઈ શકો છો, 110 મગફળીનું તેલ સૌથી મોંઘું છે, તેનો ભાવ 1 કિલોના 110 રૂપિયા છે. તમે જમવા બેઠા છો અને તમારા ભોજનમાં અચાનક માખી પડે તો શું કરશો? હું જમવા બેસું અને મારા દાળ શાક, છાશ, દહીં વગેરે જેવી ભોજનની વસ્તુઓમાં જો માખી પડે તો હું આ વસ્તુઓને કચરા પેટીમાં ફેંકી દઈશ અને તેના બદલે નવી વસ્તુ લઈને મારું ભોજન પૂર્ણ કરીશ. પ્રશ્ન 9. તમારા મિત્રને ટાઈફોઇડ થયો છે, તે શાળાએ આવી શકતો નથી, તમે તેની મદદ કેવી રીતે કરશો? હું મારા મિત્રને મદદ કરવા માટે શાળાએથી છૂટીને તેના ઘરે જઈશ. શાળામાં જે જે શીખવામાં આવ્યું હોય તે તેને શીખવીશ અને તેને ગૃહ કાર્ય કરવામાં મદદ કરીશ. તેની સાથે શાળામાં થયેલી પ્રવૃત્તિઓની વાત કરીશ, તેથી તેની સાથે થોડી વાર ચેસ, કેરમ જેવી રમતો રમીશ જેથી તેનું મન હળવું થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. તમારે સવારથી સાંજ સુધીની રોજની સી લખો. રોજની સી તમે સવારથી સાંજ સુધી જે કઈ પ્રવૃત્તિ કરી હોય એ લખવાની. હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. ઉઠીને બ્રશ કરી સ્નાન કરું છું. સ્નાન કર્યા બાદ હું ભગવાનને પ્રાર્થના કરું છું. ત્યારબાદ માતા પિતા અને દાદા દાદીને નમસ્કાર કરું છું. 7 વાગે અમે સૌ ઘરના સભ્યો સાથે બેસી નાસ્તો કરીએ છીએ. ત્યારબાદ હું ગૃહ કાર્ય કરું છું. 9 વાગે હું મારા મિત્ર સાથે રમવા જાઉં છું. 10:45 વાગે હું શાળાએ જાઉં છું. શાળામાં પ્રાર્થના કર્યા બાદ વર્ગખંડમાં શિક્ષણ કાર્યમાં ખૂબ ધ્યાન આપું છું. 5 વાગે શાળાએથી આવીને નાસ્તો કરું છું અને પછી મિત્રો સાથે રમવા જાઉં છું. 7:30 વાગે સાંજનું ભોજન કરું છું અને 8 થી 9 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. પછી મારા દાદી મને વાર્તા, દાદી પાસેથી વાર્તા સાંભળું છું અને 10 વાગે સુઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 3 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.